નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું શહેર, આપની સાથે હું ખ્યાતિ. ને હવે જીત બાદ રાજતિલકની થઈ રહી છે તૈયારી. ત્રીસમી વડાપ્રધાન મોદી લેશે શપથ, સાંજે 5 વાગે કરશે શપથ ગ્રહણ. શપથ ગ્રહણ પૂર્વે મોદી જશે વારાણસી, શપથ ગ્રહણ પહેલા મોદી ગુજરાત પણ આવી શકે છે. માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેઓ ગાંધીનગર ખાતે આવી શકે છે, તો અમિત શાહ પણ જીત બાદ ગુજરાત આવશે. જીત બાદ હવે રાજતિલકની થઈ રહી છે તૈયારી. આ તૈયારીના ભાગ સ્વરૂપે હવે અલગ અલગ જગ્યાઓ પર મુલાકાત, આશીર્વાદ લેવા અને ખાસ કરી જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરવાનું નથી ચૂકી રહી આ જોડી. ત્રીસમી વડાપ્રધાન મોદી શપથ લેશે તે પૂર્વે વારાણસી અને ગુજરાતનો પણ આ પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે. ગુજરાતમાં માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેઓ આવશે. ભાજપની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વડીલોના આશીર્વાદ લીધા. અડવાણી અને મુરલી મનોહર જોશીની મુલાકાત કરી. તો મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે મોદી કેબિનેટની આજે દિલ્હીમાં બેઠક મળશે. 16મી લોકસભા ભંગ કરવાની ભલામણની શક્યતા. રાષ્ટ્રપતિને મળી વડાપ્રધાન આપશે રાજીનામું. રાષ્ટ્રપતિએ આપ્યું મોદી મંત્રીમંડળને આમંત્રણ. મોદી મંત્રીમંડળને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ગુજરાતમાંથી કેન્દ્રીય કેબિનેટમાં આખરે કોને સ્થાન મળશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. મનસુખ માંડવિયા રૂપાલાનો પણ સમાવેશ થઈ શકે છે. તો બંને ભાજપને જીતાડવા માટે જે મહત્વની ભૂમિકા ભજવી છે તેને લઈને હવે આ પરિણામો બાદ તેઓને લાભ મળી શકે છે. તો રાજ્યકક્ષાના પ્રધાન પરબત પટેલને પણ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન. તો આખરે કેન્દ્રીય કેબિનેટમાં કોને સ્થાન મળશે તેના પર છે સૌ કોઈની નજર. તો મંત્રીમંડળ જે હવે આપણે જણાવી દઈએ કે રાજ્યકક્ષાના પ્રધાન પરબત પટેલને પણ મળી શકે છે આ સ્થાન. નામ કેટલાય સામે આવી રહ્યા છે કે આખરે કેન્દ્રીય કેબિનેટમાં કોને કોને મળી શકે છે સ્થાન. સૌથી પહેલું નામ અમિત શાહનું આવી રહ્યું છે. હિતેન્દ્ર બારોટ જોડાયા છે ગાંધીનગરથી. મયુર માકડા દિલ્હીથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, આજે સૌથી પહેલા વાત કરીએ કે જે બેઠક મળવાની છે તેને લઈને, ત્યારબાદ આગળ જે ગતિવિધિઓ તેજ થવાની છે મંત્રીમંડળમાં, કોને સ્થાન મળશે, શું શંકામાં કયા કયા નામોની ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને હિતેન્દ્ર પાસે પણ જઈશું. પહેલા મયુર આપની પાસે આવી રહ્યા છે. જી બિલકુલ, જે રીતે જીત મળેલી છે અને ત્યારબાદ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ ભાજપના વરિષ્ઠ નેતા બેલકે અડવાણી અને મુરલી મનોહર જોશીના આશીર્વાદ આજે તેમણે લીધેલા અને જે રીતની તેમની પરંપરા છે તે રીતે જ જ્યારે 2014ની ચૂંટણી લડેલા હતા અને જીત મળેલી હતી ત્યારે ગુજરાતની અંદર કેશુભાઈ પટેલના પણ આ જ રીતે આશીર્વાદ તેમને મેળવેલા હતા. હવે જ્યારે હવે આ મોદી કેબિનેટ છે, આ 2014ની જે લોકસભા થઈ અને ત્યારબાદ જે સરકાર બનેલી તેની છેલ્લી કેબિનેટ બેઠક મળશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિને તેઓ પોતાનું જે રાજીનામું છે તે આપશે અને સાથે જ રાષ્ટ્રપતિએ આજે મોડી સાંજે તેમને ડિનરનું પણ આમંત્રણ આપેલું છે. એટલે કે તેમના જે તમામ પ્રધાનો છે તેમને આ ડિનરની અંદર બોલાવવામાં આવેલા છે અને તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના જે હોદ્દે છે અને તમામ જે મંત્રીમંડળ છે તે આ ડિનરની અંદર હાજરી આપશે. સાથે જ જો વાત કરીએ તો જે રીતે માહિતી મળી રહેલી છે તે અનુસાર 28મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી જશે અને પોતે જે ચૂંટણી જીતેલી છે તેનું જે પ્રમાણપત્ર છે તે ત્યાંના જે કલેક્ટર છે તેમની પાસેથી મેળવશે અને વારાણસીની જે જનતા છે તેનો આભાર માનશે. અને જે રીતે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાનું જે કોઈ અશુભ કાર્ય કરવાનું હોય છે, કોઈ મહત્વનું કાર્ય કરવાનું હોય છે તો તે પહેલા માતા હીરાબાના આશીર્વાદ લેતા હોય છે અને તે જ અનુસંધાનની અંદર સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે. તે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી તારીખે જે શપથવિધિ થવાની છે તે પહેલા ગુજરાત પ્રવાસ કરી શકે છે તેવી શક્યતાઓ છે અને માતા હીરાબાના આશીર્વાદ મેળવી શકે છે. તો 16મી લોકસભા ભંગ કરવાની ભલામણની શક્યતાઓ છે અને તેને લઈને
જો વાત કરીએ કેબિનેટની અંદર, આખરે હવે કોને સ્થાન મળી શકે છે? હિતેન્દ્ર અવાડી સાથે જોડાયેલા છે. હિતેન્દ્ર, નામ જે ચર્ચાઓની અંદર છે, છ નામ મુખ્યત્વે હાલમાં ચર્ચાઈ રહ્યા છે. સૌથી પહેલા અમિત શાહનું પણ નામ છે. કયા કયા નામો આવી શકે તેમ છે કેબિનેટની અંદર? ખેતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે એમની ટીમ બનાવવામાં આવશે તેમાં વાત કરીએ તો અમિત શાહનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેઓ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બીજું, તેઓ લોકસભાના સભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયેલા છે. સિનિયર નેતા હોવાના કારણે તેમનું પીએમ મોદીની કેબિનેટમાં સ્થાન મળશે. એ જ પ્રકારે વાત કરી તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પણ ફરી એક વખત મોદીની કેબિનેટમાં સ્થાન મળવાનું છે. એ જ પ્રકારે વાત કરી કે ઉત્તર ગુજરાતમાંથી પરબત પટેલ, કે જેઓ અત્યારે ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના પ્રધાન છે, તેઓ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરથી ચૂંટાયેલા છે, ત્યારે એમને પણ એકવાર મોદી કેબિનેટમાં સ્થાન મળવાનું છે. પ્રથમ વખત તેઓ સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ઓબીસી નેતા તરીકે એમનો પણ સમાવેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. એ જ પ્રકારે વાત કરીએ આદિવાસી પ્રતિનિધિત્વની વાત કરીએ તો એમાં મનસુખ વસાવાનું નામ છે, પરંતુ મનસુખ વસાવા પોતે વિવાદિત નેતા હોવાથી એમને સ્થાન મળવાની કોઈ શક્યતાઓ નથી. પરંતુ જસવંત ભાભોર, કે જે મધ્ય ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે આદિવાસી નેતા તરીકે જસવંત ભાભોરને પણ ફરી એક વખત મોદી કેબિનેટમાં સ્થાન મળશે. જો બિલકુલ, આ તો નામની જે ચર્ચાઓ થઈ છે તેની વાત થઈ. મયુર, આપની પાસે આવી રહ્યા છે કે આખરે ગ્રાઉન્ડ પર ખૂબ જ મહેનત કરવામાં આવી અને આખરે ભાજપને આ પ્રચંડ જીત મળી ચૂકી છે, ત્યારે ગુજરાતમાંથી કેટલા નામ હોઈ શકે છે? જી બિલકુલ, જે રીતે મોદી કેબિનેટની જો વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની અંદરથી આવે છે અને તેમનું જે નામ છે તે નિશ્ચિત માનવામાં આવી રહેલું છે. પરંતુ બીજી વાત એ પણ છે કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે અમિત શાહ છે તેમને તેમ પણ કહેલું છે કે સંગઠન સાથે તેમને જે કામ કરવું છે તે તેમનો રસનો વિષય છે અને તે સંગઠનની અંદર પણ મહત્વની રીતે ભૂમિકા ભજવી અને કામ કરી શકે છે. સાથે જ જો વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બંને હાલ રાજ્યકક્ષાના મંત્રીઓ છે અને આમનું જે નામ છે તે નિશ્ચિત માનવામાં આવી રહેલું છે. પરંતુ તેની અંદર પણ પાટીદાર ફેક્ટર એ જોવામાં આવશે. ચોક્કસ બંને નેતાઓ સૌરાષ્ટ્રની અંદર છે અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ આ જે હાલ જે સરકાર છે તેની અંદર કરી રહેલા છે. ત્યારે જો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતની અંદર જોવા જઈએ તો આ બંને નેતાઓનું નામ નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ જો તેની અંદરથી કોઈ એક વ્યક્તિને જ જો સ્થાન આપવામાં આવશે તો મનસુખ માંડવિયાનું સ્થાન એ વધુ મજબૂત માનવામાં આવી રહેલું છે. અને તે જ રીતે આ વખતે જે આ કેબિનેટ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતને પણ સ્થાન મળે તેવી શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતની અંદર જો વાત કરીએ તો અનેક જે નેતાઓ છે તે રેસની અંદર છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે હિતેન્દ્ર આપની પાસે આવવા માંગીએ છીએ, જે ચહેરાઓના ચર્ચા થઈ રહી છે, જે નામ પર આખરે મહોર વાગશે તે તો જોવાનું રહેશે. જસવંતસિંહ ભાભોર આ નામ શા માટે અત્યારે ચર્ચામાં છે? જસવંતસિંહ ભાભોરનું નામ એટલા માટે સમાવેશ થઈ રહ્યું છે કે તેઓ આદિવાસી નેતા છે. બીજું, ગુજરાતમાં આદિવાસી સમાજમાંથી પણ કોઈકને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જે આદિવાસી સંસદ સભ્ય ચૂંટાયા છે એમાં પ્રભુ વસાવા છે, મનસુખ વસાવા છે, જસવંત ભાભોર છે, આ મુખ્ય નામો છે. બીજું, કેસી પટેલ વલસાડથી ચૂંટાયેલા છે. પરંતુ આ તમામ નામોમાં જસવંત ભાભોર એ મુખ્યપ્રધાન વિજય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એમની કેબિનેટમાં હતા. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રાજ્યકક્ષાના આદિજાતિ પ્રધાન તરીકે પણ છે, એટલે એમના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે. બીજું, આદિવાસીઓમાંથી પ્રતિનિધિત્વ આપવાની વાત આવે ત્યારે જસવંત ભાભોર ટોપ પર નામ આવે છે, જ્યારે મનસુખ વસાવા એ વિવાદિત નામ છે, સતત વિવાદો કરતા રહ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી સરકારને મુશ્કેલીમાં મૂકી છે. એટલા માટે એમને સ્થાન મળી શકે એમ નથી. એ જ પ્રકારે પ્રભુ વસાવા એ પણ ખૂબ જુનિયર છે, બીજી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા છે, મૂળ તેઓ કોંગ્રેસી છે. એ જ પ્રકારે વાત કરીએ પરબત પટેલની વાત કરીએ, પરબત પટેલ ઉત્તર ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ બનાસકાંઠામાંથી પ્રથમ વખત સાંસદ બન્યા છે, પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર ધારાસભ્ય પણ અહીં સુધી રહ્યા છે. રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ અનેક વર્ષો સુધી રહ્યા છે, વિવિધ ખાતાઓની જવાબદારી સંભાળી, એટલા માટે એમનો સમાવેશ થઈ શકે છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા બંને લોકસભાની ચૂંટણી દરમિયાન ખૂબ મહત્વની ભૂમિકા
પાર્ટીને જીતાડવામાં ભજવી છે ત્યારે એમને એનું ફરી એક વખત એમને ઇનામ આપવામાં આવશે, બંનેનો સમાવેશ કરાશે. બિલકુલ, પાર્ટીને જીત અપાવવાનું ઇનામ કોને મળે છે તે જોવાનું રહેશે. આભાર આપ બંનેનો. હવે રાજતિલકની તૈયારીઓ થઈ રહી છે, સાથે સાથે કેબિનેટ જે મંડળ છે તેની અંદર પણ કોનો સમાવેશ થશે, કયા ચહેરા ગુજરાતમાંથી આખરે સિલેક્ટ થાય છે, કોને ઇનામ મળે છે, આ પરિણામ બાદ તે જોવાનું રહેશે.